वर्ष 2015 ની સાલમાં ધ્રોલ પાસે એસટી બસે એક ખાનગી કારને અડફેટ લીધો હતો અને જેના કારણે 19 વર્ષીય યુવાનોના મોત નિપજ્યા હતા જ્યારે 2 યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી। આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો અને રાજકોટની એમએસસીપી સ્પેશિયલ અદાલતે 25 ફેબ્રુઆરી 2022 ના રોજ આ યુવાનો જે મૃતક હતા એમના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને વળતર ચૂકવવા પેટે 70 લાખ રૂપિયા ચૂકવવા એસટી વિભાગને ઓર્ડર કર્યો હતો, પરંતુ હજુ સુધી એસટી વિભાગે કોઈ પણ જાતનું વળતર નહીં ચૂકવતા આજે એસટી બસ જપ્ત કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ ફરિયાદ પક્ષે જે વકીલ હતા તેઓ પણ હાલ આપણી સાથે છે અને જે ઈજાગ્રસ્ત યુવાન હતા કે જેઓ ઘટનામાં ભોગ બન્યા હતા તેઓ પણ આપણી સાથે છે। પ્રથમ અજયભાઈ આપને પૂછવા માગીશ કે શું આખો બનાવ હતો, કોર્ટે શું આદેશો કર્યા છે અને આજે જપ્તી કરવા પાછળનું શું કારણ? 2015ની સાલમાં અકસ્માત થયેલો જેમાં 3 યુવાનો 19 વર્ષના મૃત્યુ પામેલા અને એક અરજદાર છે એમનો હાથનું એમ્પ્યુટેશન કરવામાં આવેલું અને બીજાને એક પગમાં ગંભીર ઈજા થયેલી છે। 2015માં ક્લેમ ફાઇલ કરવામાં આવેલું જે એમએસસીપી કોર્ટમાં ચાલેલો અને 25/2/2022ના રોજ હુકમ થયેલો, જેમાં અકસ્માતમાં 2 વાહન સંડોવાયેલા હતા, I-10 કાર અને એસટી બસ। એમાં એસટી બસ સામે ચાર્જશીટ હતું બેદરકારી તેમની જણાવેલી, પણ ત્યારબાદ 25/2ના રોજ જે હુકમ આવેલો ત્યારબાદ 1 મહિનાનો ટાઈમ હોય છે જમા કરાવવા માટેનો, જે રકમ જમા કરાવવામાં આવેલ નહીં કોર્ટમાં એટલે એક્ઝિક્યુશન ફાઇલ કરવામાં આવેલી અને તે રકમ તે એક્ઝિક્યુશન ફાઇલ થઈ એને પણ 5 મહિનાનો સમય થઈ ગયેલ છે। હવે 5 મહિનામાં અહીંયાથી કોઈએ રકમ જમા કરાવવાની તસ્દી લીધેલ નથી કે કોઈ ગંભીરતા લીધેલી નથી કોર્ટના હુકમની। ત્યારબાદ એમને એસટી નિગમ દ્વારા એવું રજૂઆત કરવામાં આવેલી કે અમે આ કેસમાં હાઈકોર્ટમાં અપીલ કરવાના છીએ એમ કરીને એમ કહીને 25,000 જેવી રકમ ભરવામાં આવેલી તમામ કેસમાં 25,000ની। હવે એ વાતને પણ આજે 3 મહિના થયા, પણ 3 મહિના થયા છતાંય હાઈકોર્ટમાં હજી કોઈ અપીલ ફાઇલ થયેલ નથી। માત્ર 25,000 ભરી અને એક ન્યૂઝપેપર આપણે ખૂણામાં રાખી એમ કોર્ટનું વોરંટ અને દરખાસ્ત એ લોકોએ પોતાના ડિપાર્ટમેન્ટની ઓફિસમાં રાખેલી। હવે આજે જપ્તીનું વોરંટ જે અમે લઈને આવ્યા છીએ એ પણ 5 તારીખે એમને મોકલેલ કે તમારી જપ્તી થવાની છે, આ રકમ નહીં ભરો તો એ નહીં પણ ગંભીરતાથી લીધેલું નથી। હવે આજે જપ્તી કરવા માટે અમે ગયા ત્યારે એમને કીધું કે 10 દિવસનો ટાઈમ આપો, પણ મારે અમારો ડિપાર્ટમેન્ટ સાથે કોઈ વાંધો નથી, એમનું જે અંદરોઅંદરનું જે મિસકમ્યુનિકેશન છે, હવે તેમાં આવા 19 વર્ષના 3 યુવાન છોકરાઓ એક્સપેક્ટ થઈ ગયા હોય એમને એમના કમ્પન્સેશનની એમાઉન્ટ હોય, હવે એમાં ખરેખર ગંભીરતા દાખવવી જોઈએ કે એના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, એમના મા બાપ હોય, પરિવારના અન્ય સભ્ય હોય। હવે એક વ્યક્તિ છે કે એનો આખો જમણો હાથ જ વયો ગયેલો છે, હવે એને કમ્પન્સેશનની જરૂરત 2015ની મેટર છે, 2022માં જજમેન્ટ આવેલ છે। હવે બીજું જે વાહન હતું એ કંપનીએ સમયસર રકમ જમા કરાવેલ છે, માત્ર એસટી તરફથી જ આવી ડીલ કરવામાં આવેલ છે। એટલે મારું કહેવાનું માત્ર એટલું જ હતું કે કોઈ પણ કોર્ટનો ઓર્ડર હોય છે ને એને તમે ગંભીરતાથી લો, આ કોઈ ન્યૂઝપેપર નથી કે ખૂણામાં એમને પડ્યું રહે, બસ એના માટે જ આ જપ્તીની કાર્યવાહી માટે અમે આવેલા છીએ। 5 મહિનાથી ઉપરનો સમય વીતી ગયો આપે જેમ કહ્યું, તો આ બાબતે એસટી વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સંપર્ક કરવામાં આવ્યો હતો, તો એસટી વિભાગ શું કહે છે? એસટી વિભાગનો સંપર્ક કરવામાં દરખાસ્ત જે દાખલ કરવામાં આવેલ છે તે સમયસર એમને બજી ગયેલ છે, એમને સ્વીકારી લીધે છે, એમના વતી એમને એડવોકેટ પણ હાજર થયેલ છે, ત્યારબાદ એમને એવી રજૂઆત કરેલી કે અમે આમાં અપીલ કરી રહ્યા છીએ। હવે અપીલ કરી રહ્યા હોય તો એ તો તાત્કાલિક તમારે કરવી જોઈએ ને, કેમ કે કોર્ટમાં જે દરખાસ્ત ફાઇલ કરવામાં આવે તમે અપીલ થઈ જતો અપીલ મેમ્બર ફર્સ્ટ અપીલ નંબર જે હોય એને તમે આપી દો કોર્ટમાં, હવે એને અપીલ ખરેખર દાખલ થઈ જ નથી, એ એમનામાં જ એમના ઓફિસમાં પડેલી છે, ખાલી મોઢાની જ વાત છે કે અમે અપીલ દાખલ કરેલી છે। આજે એમને અંદરોઅંદર જે કંઈ કમ્યુનિકેશન કરવાનું હોય ફોનથી કોન્ટેક કરેલા, પણ હકીકતમાં અપીલ થાય ફાઇલ જ નથી થયેલી, એટલે કોર્ટમાં પણ એને ખોટી રજૂઆત કરેલી છે એવી કે અપીલ અમે કરવાના છીએ એવી। કેટલી રકમ વળતર સ્વરૂપે ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં? બધા કેસ છે એમાં ટોટલ 85 લાખ આસપાસની એમાઉન્ટ હતી, એમાં જે એક I-10 કાર હતી એની ઇન્સ્યોરન્સ કંપનીએ પોતાના હિસ્સાની 20% બેદરકારી હતી એ મુજબ એને રકમ જમા કરાવી દીધેલ છે અને અરજદારને મળી ગયેલ છે, માત્ર આ રકમ છે મોટા 80% રકમ છે, હવે એ રકમ આશરે 65-70 લાખ રૂપિયા જેવી થાય છે, એ હજી સુધી નથી જમા કરાવેલી। હવે શું સ્ટેન્ડ રહેશે આપનું અને ફરિયાદ પક્ષ? હવે હું અમારા જે એપ્લિકન્ટ છે એમની સાથે ડિસ્કસ કરીએ છીએ અને અધિકારીઓ એવી ગેરંટી આપે છે કે 10 દિવસમાં એમાઉન્ટ જમા થઈ જશે, એટલે ક્લાયન્ટ જે ભોગ બનનાર છે એમના વારસદારો છે તે પણ આજે હાજર છે, એમનો અમે સમજાવટ કરીએ છીએ અને એમને એક્સપ્લેન કરીએ છીએ કે આવી પ્રોસિજર છે ને હજી આટલો સમય લાગશે।
બિલકુલ, જે રીતે વર્ષ 2015નો આ બનાવ છે જેમાં પાંચ જે યુવાનો છે એક ખાનગી વાહનમાં સવાર હતા અને ત્યારબાદ એસટી બસે આ વાહનને અડફેટે લેતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. બે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. આ જે કેસ છે તેનો અકસ્માત વર્તનનો કેસ રાજકોટની એમએસસીપી અદાલતમાં ચાલ્યો હતો અને અદાલતે 25 ફેબ્રુઆરી 2022ના રોજ આ સમગ્ર મામલામાં આશરે 85 લાખ રૂપિયાની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો, જેમાંથી આશરે 65 લાખ રૂપિયા એસટી વિભાગે ચૂકવવાના હતા. પરંતુ એસટી વિભાગે હજુ સુધી જે રકમ છે એ નહીં ચૂકવતા આજે એસટી બસ જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ રાજકોટ.